विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। तो आज आप जन्यु जनन विषय समझवानो छे। तो प्रश्न छे जन्यु जनन समझाओ। तो मित्रों जन्यु जनन एटले शुं? तो जन्यु जनन नो बहुत सिंपल अर्थ आवो थाय के भाई प्रजनन कोषोना निर्माण थवानी क्रिया ने जन्यु जनन कहेवाय। હવે આપણે ખબર છે જન્યો એટલે પ્રજનન કોષો અને જનન એટલે નિર્માણ થવું એવો અર્થ થાય। જન્યો જનન એટલે પ્રજનન કોષોના નિર્માણ થવાની ક્રિયા। ઓકે, જન્યો બે પ્રકારના છે, નર જન્યો અને માદા જન્યો। પુખ્ત અવસ્થાએ લિંગી પ્રજનન કરતા જે પ્રાણીઓ હોય છે नर प्राणी छे नर जन्य उत्पन्न करे अने मादा प्राणी छे मादा जन्य उत्पन्न करे छे। कोई पण सजीव एक कीय एटले के n के द्विकीय एटले के 2n होई शके छे, परंतु तेना जन्य हमेशा एक कीय ज होई छे। तो मित्रों एक कीय अने द्विकीय एटले शुं? तो एक कीय नो मतलब एवो थाय के कोई पण सजीव मां જે રંગ સૂત્રો આવેલા હોય છે એ રંગ સૂત્ર છે એ જોડમાં ન હોય, છૂટા છૂટા એક એક હોય, જોડમાં ન હોય, એને એકકીય સજીવ કહેવાય। અને જે સજીવમાં રંગ સૂત્રો જોડમાં હોય, બરોબર છે, સમજાત રંગ સૂત્ર છે એ પાસ પાસે ગોઠવીને જોડ બનાવે, રંગ સૂત્રની એક જોડ, એક જોડમાં કેટલા રંગ સૂત્ર હોય તો કે બે। રેડી, માનવ છે તો માનવના કોષમાં 46 રંગસૂત્ર હોય, બરોબર, એટલે 23 જોડ રંગસૂત્ર હોય, 23 જોડ રંગસૂત્ર એટલે કુલ કેટલા હોય, 46 હોય। તો રંગસૂત્ર જોડમાં ગોઠવાય એ સજીવોને દ્વિકીય સજીવો કહેવાય। કેવા સજીવ કહેવાય? દ્વિકીય। અને જેમાં રંગસૂત્ર જોડમાં ન હોય, સિંગલ હોય, એક 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 છૂટા ગોઠવાયેલા હોય તો એને એકકીય સજીવો કહેવાય। તો આપણને ખ્યાલ છે કેટલાક સજીવો એકકીય પણ હોય, બરોબર, અને કેટલાક છે દ્વિકીય પણ હોઈ શકે। એટલે કોઈ પણ સજીવ એકકીય કે દ્વિકીય હોઈ શકે, પરંતુ તેના જન્યો હંમેશા એકકીય જ હોય। મિત્રો જન્યો છે ક્યારે પણ દ્વિકીય ન હોય, બરોબર, સામાન્ય સ્થિતિમાં। તો જન્યો હંમેશા કેવા હોય? એકકીય હોય છે। ઓકે, સમજન્યો દેખાવમાં સરખા હોય છે, સમજન્યો હોય તો એ દેખાવમાં સરખા હોય। દાખલા તરીકે આ ક્લેડોફોરા નામની લીલ છે, તો ક્લેડોફોરા નામની લીલ છે એમાં જે નર જન્યો અને માદા જન્યો છે એ કેવા હોય? સમાન હોય છે, એમાં કોઈ તફાવત ન જોઈ શકાય, એટલે એને સમજન્યો કહેવાય, બરાબર। વિષમ જન્યો બાહ્યકર વિદ્યાની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે, વિષમ જન્યો। દાખલા તરીકે ઉદાહરણ સમજી શકીએ કે માનવમાં શુક્રકોષ અને અંડકોષ, બરાબર, તો શુક્રકોષનો દેખાવ રચના અને અંડકોષનો દેખાવ અને રચના તો સ્પષ્ટપણે જુદા પડે છે, અલગ પડે છે। એટલે આપ કહી શકાય કે ભાઈ શુક્રકોષ અંડકોષ રચનાની બાબતમાં અલગ છે, એટલે કેવા છે? વિષમ જન્યો છે, બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ કેવા છે? અલગ પડે છે। ઓકે, તેમાં નરજન્યોને ચર્પુજન્યો પણ કહેવાય અથવા શુક્રકોષ પણ કહેવાય, એ નાના અને ચલિત હોય છે, બરાબર। તો નરજન્યો અથવા એને ચલપુજન્યો અથવા શુક્રકોષ કહેવાય, જે કદમાં નાના હોય એને વત્તા ચલિત હોય છે। માદા જન્યો અથવા અંડકોષ કહીએ છે, એ કદમાં મોટા હોય અને અચલિત હોય છે। સામાન્ય રીતે લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યોનું જોડાણ થાય છે। તો લિંગી પ્રજનનમાં આપણને ખ્યાલ છે મિત્રો નર જન્યો અને માદા જન્યોનો જોડાણ થાય છે, બરાબર। તો નર જન્યો છે નર પ્રાણીના હોય અને માદા જન્યો છે માદા પ્રાણીના હોય છે, એટલે એમ કહી શકાય કે સામાન્ય રીતે લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યોનો જોડાણ થાય છે। ઓકે, જે વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચનાઓ એક જ વનસ્પતિમાં જોવા મળે તેને દ્વિલિંગી વનસ્પતિ કહેવાય છે। હવે વનસ્પતિમાં પ્રાજનનિક રચનાઓ એટલે મિત્રો પુષ્પ લઈ શકાય, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં આપણે ઉદાહરણ સમજવું હોય તો વનસ્પતિનો પ્રાજનનિક અંગ એટલે પુષ્પ,
બરાબર તો નર અને માદા પુષ્પ એવું સમજો સમજવા માટે કે નર પુષ્પ અને માદા પુષ્પ આ પ્રાણીની રચનાઓ એક જ વનસ્પતિમાં એક જ છોડ ઉપર જોવા મળે તે વનસ્પતિને દ્વિલિંગી વનસ્પતિ કહેવામાં આવે છે કઈ વનસ્પતિ કહેવાય દ્વિલિંગી વનસ્પતિ અને જો આ રચના જુદી જુદી વનસ્પતિમાં જોવા મળે તો એક લિંગી વનસ્પતિ કહેવાય છે બરાબર ઓકે ફૂગમાં દ્વિલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ સમસોકાયક અને એક સદની છે ફૂગ જેવી વનસ્પતિ હોય બરાબર એટલે ફૂગની અંદર એમ ફૂગમાં દ્વિલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ સમસોકાયક અને એક સદની છે જ્યારે એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમ સોકાયક અને દ્વિસદની છે ઓકે તો ફૂગમાં દ્વિલિંગી માટે કયો શબ્દ વપરાય આ દ્વિલિંગી છે સામાન્ય વનસ્પતિ માટે શબ્દ વપરાય પણ ફૂગની અંદર દ્વિલિંગી શબ્દ છે એની જગ્યાએ સમસોકાયક અથવા એકસદની વપરાય અને એકલિંગી પરિસ્થિતિ માટે ફૂગ માટે વિષમ સોકાયક અથવા દ્વિસદની શબ્દ વપરાય છે અચ્છા એક સદની વનસ્પતિમાં એક જ વનસ્પતિ પર નર પુષ્પ અને માદા પુષ્પ બંને હોય છે બરાબર છે એટલે કે એક સદની વનસ્પતિ હોય બરાબર એમાં એક જ વનસ્પતિ પર નર પુષ્પ અને માદા પુષ્પ બંને હોય દાખલા તરીકે કાકડી છે મકાઈ છે નાળિયેર છે બરાબર આપણે જાણીએ છીએ મકાઈ તો કે નર પુષ્પ છે ટોચ ઉપર હોય માદા પુષ્પ છે પ્રકારની પાર્શ્વ બાજુએ હોય છે બરાબર ઓકે દ્વિસદની વનસ્પતિ હોય એમાં નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ ઉપર હોય છે એટલે કે નર પુષ્પ ધરાવતો વનસ્પતિનો છોડ અને માદા પુષ્પ ધરાવતો વનસ્પતિનો છોડ છે સંપૂર્ણ અલગ હોય છે દાખલા તરીકે પપૈયું અને ખજોરીનો ઝાડ તો પપૈયું અને ખજૂર આ દ્વિસદની વનસ્પતિના ઉદાહરણ છે પ્રાણીઓમાં જોઈએ ઉદાહરણ અળસિયો વાદળી ચપટાકૃમી જળો આ બધા દ્વિલિંગી પ્રાણીઓ છે બરોબર દ્વિલિંગી અથવા ઉભયલિંગી પ્રાણીઓ છે કે એક જ પ્રાણીઓની અંદર શુક્રપિંડ અને અંડપિંડ બંને હોય છે એટલે શુક્રકોષો પણ ઉત્પન્ન કરે અને અંડકોષો પણ ઉત્પન્ન કરે છે જ્યારે વંદો માનવ પક્ષીઓ માછલી આ બધા એકલિંગી પ્રાણીઓ છે બરોબર જાણો છો નર પ્રાણી અને માદા પ્રાણી અલગ અલગ હોય જુદા જુદા હોય એને એકલિંગી પ્રાણીઓ કહેવાય છે હવે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન કઈ રીતે થાય છે તો મોનેરા ફોગ લીલ અને દ્વિઅંગી વનસ્પતિઓમાં વનસ્પતિ દેહ એકકીય છે વનસ્પતિ દેહ એકકીય છે એટલે રંગસૂત્રના જોડમાં હોતા નથી તેથી તે સમવિભાજનથી જન્ય ઉત્પન્ન કરે છે હવે તમે મિત્રો વિભાજનના નિયમો સારી રીતે જાણો છો વિભાજન કોષ વિભાજન છે બે રીતે થાય એક સમવિભાજન અને અર્ધીકરણ સમવિભાજન થાય તો એકમાંથી બે કોષો બને અર્ધીકરણ દરમિયાન એકમાંથી ચાર કોષો બને સમવિભાજન એક તબક્કામાં થતી ક્રિયા છે અર્ધીકરણ બે તબક્કામાં થાય સમવિભાજનથી એકમાંથી બે કોષો બને અર્ધીકરણમાં એકમાંથી ચાર કોષો બને છે હવે જ્યારે સમવિભાજન થાય ત્યારે મિત્રો પિતૃકોષમાં જેટલા રંગસૂત્રો હોય એટલા જ બાળ કોષોમાં હોય છે અને અર્ધીકરણ થાય ત્યારે પિતૃકોષ કરતા બાળ કોષોમાં રંગસૂત્રની સંખ્યા અર્ધી થઈ જાય છે એટલે તેને અર્ધીકરણ કહેવાય છે અને આ પ્રક્રિયા અર્ધીકરણ એકમાં થાય છે કારણ કે અર્ધીકરણ બે સમવિભાજન પ્રકારનું છે જાણો છો તમે હવે અગત્યની વાત એ બરાબર કે કયા કોષોમાં અર્ધીકરણ થાય અને કયા કોષોમાં સમવિભાજન થાય તો સમવિભાજન છે એ મિત્રો એકકીય કોષોમાં પણ સમવિભાજન થાય અને દ્વિકીય કોષો હોય એમાં પણ સમવિભાજન થાય આ જાણો છો તમે પણ અર્ધીકરણની પ્રક્રિયા છે એ માત્ર અને માત્ર દ્વિકીય કોષોમાં જ થાય એકકીય કોષોમાં ક્યારે પણ અર્ધીકરણ થાય નહીં
અર્ધીકરણ માં રંગસૂત્ર જોડ માંથી છૂટા પડે। હવે એકકીય કોષો માં રંગસૂત્ર જોડ માં જ નથી તેનું અર્ધીકરણ શક્ય નથી। તો મિત્રો એક વાત મગજ માં ઉતરી ગઈ કે ભાઈ એકકીય કોષો હોય એનું ક્યારેય અર્ધીકરણ ન થાય, એટલે એ હંમેશા સમવિભાજન થી વિભાજન પામે। હવે જે વનસ્પતિ એના દેહ ફોગ છે, લીલ છે, દ્વિઅંગી વનસ્પતિના દેહ એકકીય છે, તો એમાં જન્યુ નિર્માણ સમયે સમવિભાજન જ થાય, અર્ધીકરણ પોસિબલ જ નથી। એટલે સમવિભાજન થી જન્યુ ઉત્પન્ન કરે છે। પછી ત્રિઅંગી અનારૂપ બીજધારી, આવરૂપ બીજધારી અને મનુષ્ય સહિતના અનેક પ્રાણીઓમાં તેના પિતૃ દેહ દ્વિતીય છે, એટલે રંગસૂત્ર જોડમાં છે। માનવની વાત કરીએ તો માનવમાં 46 રંગસૂત્ર કોષમાં હોય છે, એટલે 23 જોડ હોય છે। એટલે જ્યારે અર્ધીકરણ થાય, બરોબર, અર્ધીકરણ એક દરમિયાન જ્યારે કોષો છૂટા પડે, મતલબ રંગસૂત્ર છૂટા પડે, ત્યારે દરેક જન્યુમાંનો મતલબ કે જોડમાંથી દરેક રંગસૂત્ર છે એક એક બે કોષની અંદર દાખલ થાય છે। રેડી, ડિસજંકશનની ક્રિયા, રંગસૂત્ર છૂટા પડવાની ક્રિયા થાય છે। અચ્છા, તેમાં અર્ધીકરણ અથવા અવનત વિભાજન દ્વારા એકકીય જન્યુનું નિર્માણ થાય છે, અર્ધીકરણ અથવા એને અવનત વિભાજન પણ કહેવાય છે। ઓકે, દ્વિકીય સજીવોમાં જન્યુ માતૃકોષો, જન્યુ માતૃકોષો એટલે મિત્રો પ્રજનન કોષો અથવા જન્યુ જે કોષ દ્વારા ઉત્પન્ન થાય એને જન્યુ માતૃકોષો કહેવાય છે, બરાબર છે। મેયોસાઇટ્સ પણ કહેવાય છે અંગ્રેજીમાં એને। તો આ મેયોસાઇટ્સ જન્યુ માતૃકોષો છે, એ દ્વિકીય છે, એનું અર્ધીકરણ થાય છે। અર્ધીકરણને અંતે ઉત્પન્ન થતા દરેક જન્યુમાં સમજાત રંગસૂત્રની દરેક જોડનો એક રંગસૂત્ર દાખલ થાય છે। સમજાત રંગસૂત્ર એટલે કે જોડમાં રંગસૂત્ર હોય છે, બરોબર, રંગસૂત્ર હોય તો આવી રીતે રંગસૂત્ર બે હોય તો રંગસૂત્ર જોડમાં હોય છે, બરોબર। હવે જ્યારે અર્ધીકરણ થાય ત્યારે સમજાત રંગસૂત્રમાંથી બંને રંગસૂત્ર છૂટા પડે, એટલે આ એક જન્યુમાં એક રંગસૂત્ર દાખલ થાય અને બીજા જન્યુમાં આ બીજો રંગસૂત્ર છે દાખલ થાય, એટલે જન્યુના નિર્માણ સમયે સમજાત રંગસૂત્ર છૂટા પડે અને જોડમાંનો દરેક રંગસૂત્ર એક એક જન્યુમાં દાખલ થાય છે। ઓકે મિત્રો, તો આ જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજનની વાત કરી। ઓકે મિત્રો, તો નવા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે મળશું। આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। નમસ્કાર, ઓમ શાંતિ।